કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આજે આપણે ધોરણ 7માં હિન્દી વિષયમાં વ્યાકરણ વિભાગમાં વિશેષણ વિશે પુનરાવર્તન કરીશું. તો ચાલો બાળકો, આપણે ફરીવાર શીખી લઈએ વિશેષણ કોને કહેવાય અને વિશેષણના પ્રકાર કેટલા. નીચે દિયે હુએ વાક્ય પડીએ. અવંતિ એક હસમુખ વ્યક્તિ થા, ઉસકા કંઠ મધુર હૈ. માને તીન સવાલ પૂછે. મેને થોડા પાણી પિયા. વહ બહાદુર હૈ. અવંતિ એક હસમુખ વ્યક્તિ હતો, તેનો કંઠ મધુર છે. માએ મને ત્રણ સવાલ પૂછ્યા. હું એ થોડું પાણી પીધું અને તે બહાદુર છે. ઉપર કે વાક્યો મેં રેખાંકિત શબ્દો પર ધ્યાન દીજીએ. ઉપરના વાક્યોમાં જે અંડરલાઇન કરેલા શબ્દો છે એને ધ્યાનથી જુઓ. અવંતિ કેસા વ્યક્તિ થા? જવાબ આવશે હસમુખ. ઉસકા કંઠ કેસા હૈ? જવાબ આવશે મધુર. માને કિતને સવાલ પૂછે? જવાબ આવશે તીન. મેને કિતના પાણી પિયા? જવાબ આવશે થોડા. વહ કેસા હૈ? જવાબમાં બહાદુર. હસમુખ શબ્દ અવંતિ સંજ્ઞા કી વિશેષતા બતાતા હૈ. મધુર શબ્દ કંઠ સંજ્ઞા કી વિશેષતા બતાતા હૈ. તીન શબ્દ સવાલ સંજ્ઞા કી વિશેષતા પ્રગટ કરતા હૈ. થોડા શબ્દ પાણી સંજ્ઞા કી વિશેષતા બતાતા હૈ. બહાદુર શબ્દ વ સર્વનામ કી વિશેષતા બતાતા હૈ. ઇસ પ્રકાર ઉપર કે વાક્યો મેં રેખાંકિત શબ્દ કિસી ના કિસી સંજ્ઞા યા સર્વનામ કી વિશેષતા બતાતે હૈ. ઇસલિયે યે શબ્દ વિશેષણ હૈ. એટલે કે આ વાક્યમાં જેટલા અંડરલાઇન કરેલા શબ્દો છે એ સંજ્ઞાની વિશેષતા બતાવે છે, એટલે ખાસિયત બતાવે છે. તો આવા શબ્દને વિશેષણ કહેવાય છે. જો શબ્દ સંજ્ઞા યા સર્વનામ કી વિશેષતા સૂચિત કરતા હૈ ઉસે વિશેષણ કહેતે હૈ. એટલે જે સંજ્ઞા નામ સર્વનામની વિશેષતા દર્શાવે તેને વિશેષણ કહેવાય છે. હવે વિશેષણને પ્રકાર જોઈએ. તો વિશેષણ કે ભેદ, વિશેષણ કે ચાર ભેદ હૈ. વિશેષણના ચાર પ્રકાર છે. પહેલું ગુણવાચક વિશેષણ. જીસ વિશેષણ સે સંજ્ઞા યા સર્વનામ કે ગુણ દોષ રૂપ રંગ આકાર પ્રકાર દશા સ્થાન કાલ તથા રંગ આદિ કા બોધ હો ઉસે ગુણવાચક વિશેષણ કહેતે હૈ. એટલે કે જે વિશેષણમાં સંજ્ઞા તથા સર્વનામમાં ગુણ દોષ રૂપ રંગ આકાર પ્રકાર દશા સ્થાન કે સમય કાલ એટલે સમય અને રંગ દર્શાવવામાં આવે તેવા વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. એટલે તમને વાક્યમાં ગુણ દોષ રૂપ રંગ આકાર પ્રકાર દશા સ્થાન કાલ એટલે સમય અને રંગ સૂચિત કરવામાં આવે તો તેવા વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. જેસે અચ્છા લડકા, તો અચ્છા લડકા તો ગુણ બતાવ્યા કેવો? અચ્છા. બુરા આદમી, ખરાબ આદમી, તો એ શું બતાવ્યું? દોષ. લંબા કદ, તો એ આકાર બતાવ્યો. ગોરા રંગ, તો એ રંગ બતાવ્યો. સુડોલ શરીર, એ પણ પ્રકાર બતાવ્યો. ગરીબ સ્ત્રી, દશા બતાવી. બીમાર વ્યક્તિ, એ પણ દશા બતાવી. એટલે અચ્છા, બુરા, લંબા, ગોરા, સુડોલ, ગરીબ, બીમાર, આ બધું રંગ દોષ રૂપ રંગ આકાર પ્રકાર દશા સ્થાન કાલ રંગ સૂચિત કરે છે. ગુણમાં ભલા પાપી દાની, એ બધા ગુણો દર્શાવ્યા છે. દશા, ગરીબ દુબળા દુખી, એ દશા બતાવી છે. આકાર, ગોર ચકોર અતિકોના, એટલે ગોળ ચોરસ અને ત્રિકોણ. કાલ, તો સમય, તો નયા પુરાના. સ્થાન, નીચા ઊંચા, નીચું ઊંચું, ભીતરી એટલે નજીક ને બહારી એટલે દૂર. રંગ, તો કાલા સફેદ પીલા, બધા જ રંગો આવી જાય. તો ગુણવાચક વિશેષણમાં ગુણ દશા આકાર કાલ એટલે સમય સ્થાન અને રંગ દર્શાવવામાં આવે છે. બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. જો વિશેષણ સંજ્ઞા કી સંખ્યા બતાવે ઉસે સંખ્યાવાચક વિશેષણ કહેતે હૈ. એટલે કે જે વિશેષણમાં સંખ્યા દર્શાવવામાં આવે તેવા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. એટલે એકથી માંડીને અબજ સંખ્યા દર્શાવવામાં આવે છે.
जैसे पांच उंगलियां पांच आंगड़ी तो पांच संख्या बतावी, दो आँखें बे आँखों तो बे संख्या बतावी, चार लड़के चार छोकरा तो चार संख्या बतावी, सात दिन सात दिवस सात संख्या बतावी, पचास साल એટલે કે પચાસ વર્ષ એ પચાસ સંખ્યા બતાવી, કુછ પેડ એટલે કે થોડાક વૃક્ષો તો થોડાક, એવી રીતે સંખ્યાવાચક વિશેષણમાં પાંચ દો ચાર સાત પચાસ કુછ એ બધી સંખ્યા દર્શાવે છે. ત્રીજો પ્રકાર પરિમાણવાચક વિશેષણ. જો વિશેષણ સંજ્ઞા યા પરિમાણ, પરિમાણ એટલે કે વજન, वजन तोल माप की जानकारी दे उसे परिमाणवाचक विशेषण कहते हैं. इतले जिस संज्ञा नाम मा कोईकनु वजन तोल बतावे के माप बतावे के मापनी तोलनी वजननी जानकारी आपे ते विशेषण ने परिमाणवाचक विशेषण कहवाई छे. जैसे दो लीटर तेल तो बे लीटर तेल ए माप बतावियो, पांच लीटर पांच मीटर कपड़ा તો પાંચ મીટર એ પણ માપ બતાવ્યું, ઢાઈ ઘંટા તો માપ બતાવ્યું, થોડા દૂધ એ પણ માપ બતાવ્યું, દો કિલો વજન બતાવ્યું, શક્કર આદિ એટલે દો લીટર પાંચ લીટર ઢાઈ થોડા અને દો એ વજન તોલ માપની જાણકારી આપે છે. એટલે જે વિશેષણમાં વજન તોલ માપની જાણકારી અપાય એ વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહે છે. હવે વિશેષણનો છેલ્લો પ્રકાર એટલે કે ચોથું સાર્વનામિક વિશેષણ. જો સર્વનામ સંજ્ઞા કે પહેલે આકર ઉસકી વિશેષતા બતાતા હે ઉસે સાર્વનામિક વિશેષણ કહેતે હે. એટલે જે સર્વનામ સંજ્ઞાની આગળ આવીને સંજ્ઞાની વિશેષતા બતાવે તેવા વિશેષણને સાર્વનામિક વિશેષણ કહે છે. એટલે કે સાર્વનામિક વિશેષણ એ સંજ્ઞાની પહેલાં આવીને સંજ્ઞાની વિશેષતા દર્શાવે છે. જેસે વહ પેડ આમ કહે તો આ વૃક્ષ આંબાનું છે તો આંબાની વૃક્ષની વિશેષતા બતાવી. વહ યહ કમરા નહીં આહે આ રૂમ નવો છે તો રૂમની વિશેષતા બતાવી. યહ મેરા ઘર પાસ મેં હિયે મારું ઘર નજીકમાં છે તો ઘરની વિશેષતા મેરા બતાવી. આપકી પુસ્તક મેજ પર હે તમારું પુસ્તક ટેબલ પર છે તો પુસ્તકની વિશેષતા આપકી. એમ જે સર્વનામમાં સંજ્ઞાની પહેલાં આવીને સંજ્ઞાની વિશેષતા બતાવે છે તેવા સર્વનામને સાર્વનામિક વિશેષણ કહે છે. ફરી બાળકો આપણે વિશેષણની વ્યાખ્યા જોઈએ. જો શબ્દ સંજ્ઞા યા સર્વનામ કી વિશેષતા સૂચિત કરતા હે ઉસે વિશેષણ કહેતે હે. એટલે જે શબ્દ સંજ્ઞા એટલે નામ કે સર્વનામની વિશેષતા દર્શાવે તેવા શબ્દને વિશેષણ કહેવાય છે. વિશેષણના ચાર પ્રકાર છે. ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ અને ચોથું સાર્વનામિક વિશેષણ. બાળકો તમારે વિશેષણ વિશે નોટબુકમાં લખવાનું નથી, ફક્ત આ વિડીયોમાં વિશેષણ કોને કહેવાય, વિશેષણના કેટલા પ્રકાર છે એ વિશેની સમજૂતી મેળવવાની છે. થેન્ક યુ બાળકો.